ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીના ગુના શોધી કાઢવા માટે ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર એલસીબી પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ચૌહાણ તથા સાગરભાઈ જોગદિયાને મોટર ચોરી અંગે મળેલ માહિતી આધારે યુનિવર્સિટીના પાછળના ગેટ પાસે આવતા જગદીશભાઈ માવજીભાઈ ગોહિલ ઉંમર વર્ષ ઓગણચાલીસ ધંધો શિહોર જિલ્લો ભાવનગર હાલ ઇસ્કોન એક ના ગેટ પાસે હિમાલયા મોલની પાછળ ભાવનગર વાળો કાળા કલરના બજાજ કંપનીના પલ્સર આગળના પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું મોટર સાથે મળી આવેલ હતો અને આ વાહન સર્ચ કરતા જી જે ચાર એ આર માલિક કાંતિભાઈ સુંદરજીભાઈ કેરિયા રહેવાસી બી હિલ ડ્રાઈવ વાઘાવાડી રોડ ભાવનગરવાળાના નામે રજિસ્ટર્ડ થયેલ હોવાનું જણાવી આવેલ જે મોટરસાયકલના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોવાથી મોટરસાયકલ કિંમત રૂપિયા વીસ હજારની શક પડતી મિલકત તરીકે સીઆરપીસી એક્ટ કલમ એકસો બે મુજબ કબજે કરી તેને હસ્તગત કરવામાં આવેલ છે આ ઈસમની પૂછપરછ કરતા તેણે આજથી છ મહિના પહેલા તેના મિત્ર વિશાલભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ પાસેથી આ મોટરસાઇકલ લીધેલ હોવાનું જણાવેલ આ અંગે આગળની કાર્યવાહી માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા